રાંદેર પોલીસ મથકની હદમાં ઝૈનબ હોસ્પિટલ પાસેથી કાપડ દલાલનું કારમાં અપહરણ કરી લઈ છે. તેની પાસેથી 32,000થી વધુ USDT પડાવવાની સાથે રોકડ 18,000ની લૂંટ કરનાર લૂંટારૂને રાંદેર પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. સુરતમાં હવે ડિજિટલ યુગમાં ડિજિટલ લૂંટની ઘટના પણ સામે આવી રહી. રાંદેરમાં કાપડ દલાલને લૂંટી લેવાયો. વાત એમ છે કે રાંદેર રોડ ખાતે રહેતા કાપડ દલાલ મુસ્તકીમ ઝુંઝુનવાડાને તેના મિત્રોએનો ફોન આવ્યો. એ કિસ્સામાં USDT જોઈએ છે. તેથી તે રાંદેર રોડની ઝૈનબ હોસ્પિટલ પાસે પહોંચ્યો. એક કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ મુસ્તકીમના ગળા પર ચપ્પુ મૂકી તેનું કારમાં અપહરણ કરી ગયા. ત્યારબાદ તેને કારમાં ઓલપાડ તરફ લઈ ગયા. તેને કારમાંથી ઢીક્કા મૂકીનો માર મારી મોબાઈલ ફોન ફિંગરથી ખોલાવી 32,000થી વધુ USDT ટ્રાન્સફર કરાવી લીધી. તેના ખિસ્સામાંથી 18,000 રોકડની પણ લૂંટ કરી પર્વત પાટિયા પાસે મૂકી ભાગી છૂટ્યા. આ બનાવને લઈ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાતા રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી. કાપડ દલાલને લૂંટી લેનાર માથાભારે મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ નવાગામ ડિંડોલીમાં RD નગરમાં રહેતા દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ, મહારાષ્ટ્રના શાકીમાં નંદુરબારનો અને હાલ ડિંડોલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે ભુરિયા બીકા મહાજન અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો હાલ લિંબાયત કેશોરનગરમાં રહેતા કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટીલને ઝડપી પાડ્યા. ત્રણ પાસેથી કાર મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી. તો પોલીસે આરોપીઓને જ્યાંથી કાપડ દલાલનું અપહરણ કર્યું હતું ત્યાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.